જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. પણ લોકો સિફતપૂર્વક એને ભૂલી જાય છે કે અઘરું લેસન છે. એટલે સાહેબ ભૂલી લેસન આપી ગયા, પણ આપણે બોર્ડ ઉપરથી દસ્તર લઈને લેસન છે કે નહીં? બોર્ડ ઉપર હે લેસન તો આપણે કરવાનો વારો આવે. સ્વામીજી જે તે વખતે આવનારા સમયની તમે વિચાર કરો એમાં ઝલક દેખાય છે. જે તે વખતે વિદેશમાં પ્રવાસો ખૂબ કરતા ત્યાંથી પત્રો લખે, પત્રોમાં માણસ જેવો હોય એવો પ્રગટ થાય, વ્યાખ્યાન તૈયાર કરીને આપતો હોય, પત્ર તો દિલથી લખતો હોય પોતાના શિષ્યોને મિત્રોને. કેવા કેવા એમને પત્રો, મેં તો તારીખ વાર થઈ, 28 ડિસેમ્બર 1893 નો છે, કોઈ 25 સપ્ટેમ્બર 1894 નો છે, કોઈ 19 માર્ચ 1894 નો છે, તારીખો સહિતનો પત્ર ટાંક્યા છે, રેફરન્સ છે, મારા બ્લોગ ઉપર પણ મૂક્યા છે. તો કેવું છે? દાખલા તરીકે શિકાગોથી હરિભક્ત મિત્રને લખે છે, સ્ત્રીઓ વિશે આજે આપણા દિલ્હીના એવા બધા ઘટના પછી સ્ત્રીઓ વિશેની અવેરનેસથી ટીવી ચર્ચાઓ કરીએ છીએ, ત્યારે એ અમેરિકા જઈને લખે છે, અહીંના જેવી સંસ્કારી અને સુશિક્ષિત સ્ત્રીઓ મેં બીજે ક્યાંય જોઈ નથી. આપણા દેશમાં સુશિક્ષિત પુરુષો પણ છે, પણ અહીંના જેવી સ્ત્રીઓ ભાગ્યે જ જોવા મળે. તેઓ કેટલી સ્વતંત્ર છે, સામાજિક અને નાગરિક કર્તવ્યોનું તેઓ નિયમન કરે છે, શાળા અને કોલેજો અહીં સ્ત્રીઓથી ઉભરાય છે. આપણા દેશમાં તો સ્ત્રીઓને રસ્તા પર સલામતીથી ફરવા પણ ન દેવાય. વિચારો, આ પત્રની તારીખ હું તમને કીધી 28 ડિસેમ્બર 1893. મારી જે વેદના છે મિત્રો, હું તમારી સાથે જે શેર કરું છું, મારી ક્રાય, મારી પીડા, મારા ટીયર્સ, એ કરું છું તમને કે આટલા વર્ષ જૂની વાતોમાં સ્વામીજીએ જે ફરિયાદ મૂકી અને જે મોડલ આપણને આપ્યું આગળ વધવાનું, એ આટલા વર્ષ પણ રિલેવન્ટ છે. આપણે એને ઓબ્સોલેટ કરી નથી શક્યા, આપણે જૂનું બનાવી નથી શક્યા, હજી આપણે એની સમસ્યાઓમાં ગૂંચવાયેલા છે, હજી આપણે ત્યાં ગયા છીએ, ઠેર ના ઠેર. સાક્ષી જબત બહુ પરથી મળી પાછા નીચે આટલી જેવી છે. આજે લિંકન જેવી ફિલ્મ તમે ઓસ્કારની અંદર આવેલી જુઓ, તમને એમ થાય કે હવે તો લિંકન જૂના થઈ ગયા, લિંકનની વાતો ધીમી થઈ ગઈ, હવે તો ઓબામા પ્રેસિડેન્ટ થઈ ગયા, હવે ક્યાં આ વાત રહી ગઈ કાળાના મતાધિકારી. બાકીના દુનિયાના દેશોએ જે ભૂલો કરી એનું લેસન કરી સુધારીને આગળ નીકળી ગયા. ચીન નીકળી ગયું, કોરિયા નીકળી ગયું, આજે આપણા ઘરમાં એલજી, હુંડાઈ, રેનો, આ તો બધી બ્રાન્ડ, સેમસંગ, કોરિયન કંપનીઓની બ્રાન્ડ છે, છેલ્લા 20 વર્ષમાં ડેવલપ થઈ. જાપાન નીકળી ગયું, બોમ્બનો તડાકા ખમીને આપણે નથી નીકળી શકતા, કારણ કે આપણે ત્યાં નથી. આ વાત તમને એમ જ લાગશે કે અત્યારે થઈ રહી છે. જુઓ, મેં તમને કહ્યું ન હોત તો તમને એમ લાગે કે અત્યારે થઈ છે. રખીને આપણી છોકરીઓ ભ્રષ્ટ અને અનિતિમય થઈ જશે એ ભય આપણે એમને 11 વર્ષમાં કોના લઈ દેવામાં બહુ ચોક્કસ છીએ. આધ્યાત્મિકતાની બાબતમાં અમેરિકનો આપણા કરતા ઘણે દરજ્જે ઉતરતા છે, પણ એમનો સમાજ આપણા સમાજ કરતા ઘણા દરજ્જે ચડી આવ્યો છે. આ વિચાર આપણને અણીની જેમ ભોકાય છે, એટલે આપણે એનું પાલન નથી કરતા, એટલે આપણે એનું પઠન નથી કરતા, એટલે આપણે એને લેસનમાં નથી લેતા. પછી અહીં તેઓ ભલા સ્વભાવના અમેરિકનો વિશે કહે છે, માયાળુ અને સત્યનિષ્ઠ છે, તેમનું બધું સારું છે, પણ ભૌગોલિક તેમનો ઈશ્વર છે. આ દેશમાં ધન નદીના પ્રવાહની જેમ વહે છે, સૌંદર્ય તેના વમળો છે, વિદ્યા તેના મોજા છે, દેશ મોજશોખમાં આવર્તે છે, જબરદસ્ત શક્તિનો આવિર્ભાવ નજરે ચડે છે. પણ આ દેશની સ્ત્રીઓ સૌંદર્યમાં લક્ષ્મી છે, સદગુણોમાં સરસ્વતીઓ છે અને મા ભગવતીનો અવતાર છે. હે ભગવાન, આપણે શું માણસોમાં ગણાય છે ખરા, એમ કરીને એમણે પછી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. કારણ કે જે તે વખતે ભારતમાં આજે તો થોડીક પરિસ્થિતિ સુધરી, કન્યા કેળવણી માટે, વિધવા વિવાહ માટે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે આ ક્રાંતિકારી સુધારા પર. અને આગળ જુઓ, આજે આપણા રાજકારણની અંદર જે વિભાજનવાદી વૃત્તિ ચાલે છે એની સામે તમે જુઓ, દક્ષિણ ભારતમાં ઉચ્ચ વર્ણના લોકો નીચલા વર્ણને જે રીતે ભજવે છે તેના ભયંકર અનુભવો મને થયા છે. મંદિરોમાં જ કેવા હીન વ્યભિચાર ચાલે છે. જે દેશ ભારતમાં લાખો લોકો મહુડાના ફૂલ ખાઈને જીવે છે અને 10-20 લાખ સાધુઓ અને 1 કરોડ બ્રાહ્મણો આ ગરીબ લોકોનું લોહી ચૂસે છે, તેને દેશ કેવો કે નરક, આ તો ધર્મ કહેવાય કે પિશાચનું તાંડવ, ભાઈ એક વાત પૂરેપૂરી સમજી લેશો,
મેં આખા હિન્દી મુસાફરી કરી છે અને અમેરિકા પણ જોયું છે. આપણા જેવી ઉપમંડુકતા જગતમાં ક્યાંય જોઈ નથી. પરદેશમાં કઈ પણ નવું આવશે કે પેલું અમેરિકા તે સ્વીકારશે, જ્યારે આપણે આપણી આર્ય પ્રજા જેવા માણસો જગતમાં છે જ ક્યાં. આ આર્યત્વ ક્યાં દેખાય છે તે જ હું જોઈ શકતો નથી. 19 માર્ચ 1894 આ વિવેકાનંદ અઘરા છે એટલે મેં કહ્યું આપણે સાઈડમાં મૂકી દીધા છે. આપણા પૂર્વજોએ ધાર્મિક વિચારોને મુક્ત રાખ્યા અને આપણને પરિણામે અપૂર્વ ધર્મ મળ્યો, પણ તેમણે સમાજને ભારે સાંકળોથી જકડી રાખ્યો અને પરિણામે આપણો સમાજ ટૂંકમાં કહીએ તો ભયંકર પૈસાથી બની ગયો છે. પશ્ચિમમાં સમાજ હંમેશા સ્વતંત્ર હતો પરિણામ જુઓ, અને બીજી તરફ તેમના ધર્મ તરફ નજર કરો. વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા. જેમ માણસને વિચારની વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને હાનિ ન કરે ત્યાં સુધીની છૂટ હોવી જોઈએ. લગ્નમાં પણ લેખું જા ખા પંચાયત વાળી વાત નથી. આજે 19 નવેમ્બર 1894 આપણે ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મૂર્ખાઈ ભરેલી વાતો કરીએ છીએ, કેમ કે દ્રાક્ષ ખાતી છે. આ બધી મૂર્ખાઈ ભરી બનાવીની વાતો છતાં પણ માનો કે સમગ્ર ભારતમાં માત્ર 1 લાખ જેટલા સ્ત્રી પુરુષોના સાચા આધ્યાત્મિક વિકાસને ખાતા શું 30 કરોડ, એટલે ત્યારે ભારતની વસ્તી 30 કરોડ હતી, શું 30 કરોડ ને જંગલીપણા અને ભૂખમરામાં ડૂબાડવા. ભૌતિક બાબતોમાં આપણું અજ્ઞાન છે. ગરીબોને કામ આપવા માટે ભૌતિક સંસ્કૃતિ અને ભોગ વિલાસ સુધા જરૂરી છે. ભારતમાં બહુ તો તમારી પ્રશંસા થશે. અગેન રિપીટ, આ વાક્ય સાંભળો, ભારતમાં બહુ તો તમારી પ્રશંસા થશે પણ તમારા કામ માટે એક પૈસો પણ મળશે નહીં. આ તો અત્યારે કોક સુબ્રમણ્યમ ચંદ્રશેખર જતા રહે, ગર્ગોવિંદ ખુરાના જતા રહે, યાદ બોલી જતા રહે છે. સુનિતા વિલિયમ્સ આવે ને આપણે રાજી રાજી થઈ જાય, પણ સુનિતા વિલિયમ્સ કે કલ્પના ચાવલા તેમાંથી એક ઇન્ડિયન સિટીઝન નથી. બેના હસબન્ડ છે અમેરિકન છે. આ કરવું પાઠ આપણને કોઈ કહેતો નથી. જે તે વખતે સ્વામીજીએ કહ્યું પણ આપણે એ જો મેં કહ્યું એમ આ બધું પૂછી લઈએ. આ પુસ્તકોમાં નથી છપાતું. આ મેં વિવેકાનંદના દક્ષર છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટ બધી જ પુસ્તકો ખરીદી હતા એમને નથી થાય. હું અવશ્ય ભારતને ચાહું છું પણ દિવસે દિવસે મારી દ્રષ્ટિ વધારે ચોખ્ખી થતી જાય છે. ભારત, ઇંગ્લેન્ડ કે અમેરિકા અમારે મન શું છે? અમે તો જેને અજ્ઞાનીમાં મનુષ્ય કહે છે તે ઈશ્વરના દાસ છે. સામાજિક, રાજકીય કે આધ્યાત્મિક કલ્યાણ માટેની ભૂમિકા માત્ર એક છે, તે હું અને મારા બંધુ એક છે તેનો ભાવ. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સમગ્ર તફાવત આમ છે, તેવો રાષ્ટ્રો છે અને આપણે નથી. એટલે કે સમૃદ્ધિ, સંસ્કૃતિ, શિક્ષણ વગેરે પશ્ચિમમાં સૌને મળે છે, આમ જનતા સુધી પહોંચી જાય છે. ભારતના અને અમેરિકાના ઉચ્ચ વર્ગો તો એક જ પ્રકારના છે, પણ બંને દેશોના નીચલા વર્ગો વચ્ચે લોકોનું અંતર અગાધ છે. તમને ક્યાંય એવું નહીં લાગે કે આ જૂની જૂની વાત છે. આ વાત હું અત્યારે બોલ્યો 20 થી 1894 ક્યાં એવું લાગશે કે આ જૂની વાત છે? તમને એમ લાગશે કે અત્યારની જ સમસ્યા આપણે કોઈ વાત કરે છે, અત્યારના દેશને જોઈને વાત કરે છે. મારી હંમેશા એ દ્રઢ માન્યતા રહી છે કે જ્યાં સુધી પશ્ચિમના લોકો આપણી મદદે નહીં આવે ત્યાં સુધી આપણું ઉત્થાન થઈ શકશે નહીં. આપણા દેશમાં જે ગુણની કદર જેવું કશું દેખાતું નથી, નાણાકીય બળ નથી, અને સૌથી વધારે શોચનીય તો એ છે કે એમાં વ્યવહારિકતાનું નામો નિશાન પણ મળતું નથી. કાર્યો તો અનેક કરવાના છે પણ એ માટેના સાધનો આ દેશમાં ઉપલબ્ધ નથી. આપણી પાસે બુદ્ધિ તો છે પણ કાર્ય કરવો નથી. આપણી પાસે વેદાંતનો સિદ્ધાંત છે પણ તેને વ્યવહારમાં ઉતારવાની શક્તિ નથી. આપણા ગ્રંથોમાં સાર્વત્રિક સમાનતાનો સિદ્ધાંત નિરૂપિત છે પણ વ્યવહારમાં આપણે મોટા ભેદો ઉભા કરીએ છીએ. નાણા ખર્ચવાની શક્તિ ક્યાં છે? સ્વાર્થ અને આસક્તિ રહી સર્વોચ્ચ કક્ષાના કાર્યનો બોધ ભારતમાં જ અપાયો હતો પણ વ્યવહારમાં આપણે અત્યંત ક્રૂર અને નિષ્ઠુર થઈને લઈ ગયા. 6 એપ્રિલ 1897 હવે વિચાર, સંકુચિત વિચારોથી ભારતનો નાશ થયો છે. આવા વિચારો નિર્મૂળ ન થાય ત્યાં સુધી તેની આબાદી થવી અશક્ય છે. મારી પાસે પૈસા હોત, જો આપણે 7 શતાબ્દી ઉજવીએ છીએ ને 150મા વર્ષની, વિવેકાનંદનું સપનું જુઓ, મારી પાસે પૈસા હોત તો હું તમને દરેકને જગતના પ્રવાસે મોકલત. માણસ નાનકડા ખૂણામાંથી બહાર ન નીકળે ત્યાં સુધી કોઈ મહાન આદર્શ હૃદયમાં સ્થાન નથી મળતું. સમય આવી આ ખરું સાબિત થશે અને ઇન્ટરનેટ અને મોબાઈલ અને ટેલિવિઝને ખરું સાબિત કર્યું. એ જોયું, દુનિયાએ જોયું, કનેક્ટ થઈ, ગ્લોબલ વિઝન એવું, ત્યારે બધાને ખબર પડી કે આવું હોઈ શકે, આવું કંઈક થાય, આમ કંઈક કરાય. છેલ્લી બે વાતો કરી મારી વાત પૂરી કરી. સ્વામીજી બહુ જ મજબૂત વાતો કરે છે, બહુ આકરી વાતો કરે છે, બહુ આક્રમક વાતો કરે છે. જૂનો ધર્મ એમ કહેતો કે નાસ્તિક એ છે જે ઈશ્વરમાં નથી માનતો, પણ નવો ધર્મ એટલે એમનો પોતાનો સ્વામીજી નવો ધર્મ એમ કહે છે નાસ્તિક એ છે જે પોતાની જાતમાં નથી માનતો. આ તમારી જે છે આ આત્મવિશ્વાસની બુલંદી જે છે,
શિવરૂપી જીવનું એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ આત્મશ્રદ્ધા, સામર્થ્ય અને શક્તિ. પાવર, થોટ ઓફ પાવર. કોઈ મોટિવેશનલ બુક ની આ વાત નથી, સ્વામીજીના જ બધા વિચારો હું તમને કહું છું. એમના પોતાના જ શબ્દોમાં, મારા શબ્દો પણ એમાં ઉમેર્યા નથી. એક જ ધર્મના લોકો વચ્ચે આંતરલગ્ન ની હું હિમાયત કરું છું. એ જાતના લગ્ન વિશાળ પાયા પર થવાને હજુ સમય લાગશે. સૌ પ્રથમ તો પોતપોતાની પેટા જાતિઓમાં આંતરલગ્નો થવા જોઈએ. માત્ર લગ્નનું ક્ષેત્ર વ્યાપક બનાવી દેવાથી આપણે આપણી પ્રજામાં નવું અને જુદા પ્રકારનું લોહી દાખલ કરી શકીશું અને આપણા અત્યારના રોગો અને તેના પરિણામે આવતા અનિષ્ટોથી બચી શકીશું. તમે વિચાર કરો, આ કેટલું પહેલા પહેલાની વાત છે. આટલી જુદી જેની અંદર સ્પષ્ટપણે સાધુ ઉઠીને એમ કહે છે કે ઇન્ટરકાસ્ટ મેરેજ ભલે થતા થવાથી જો પ્રજાને ડેવલપ કરી. હવે ટુ સ્ટેટ્સ માં ચેતન ભગત પણ કહે છે જે નિયમો માત્ર સંન્યાસી માટેના જ છે તેમનાથી સૌ કોઈને બાંધવા એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એ જો ન થયું હોત તો ભારતમાં તમે જે મોટા પ્રમાણમાં દારિદ્ર દુઃખ દેખી રહ્યા છો તે આવ્યા જ ન હોત. બિચારા ગરીબ માણસનું જીવન એ માટેની બિનજરૂરી એવા ભારેખમ એવા આધ્યાત્મિક ને નૈતિક નિયમોના બંધનથી ઘેરાઈ ગયું છે, જકડાઈ ગયું છે. એમને છૂટ આપો, એમને આનંદ કરવા. આપણે એક સાધુ કહે છે, વિચાર આપણે એક સાધુ કહે છે જીવન શક્તિનું ચિહ્ન છે વિસ્તાર. આપણે બહાર જવું જ જોઈએ. આપણે આપણી જાતને સંકુચિત બનાવી દીધી છે, પોતાના દુઃખનું કારણ છે. કાનું માછલી જેમ પોતાની ચીપ બંધ કરીને બેસી જાય એમ ભારતીય પ્રજાએ પોતાના રત્નો અને ભંડારો માનવ જાતિની બીજી પ્રજાઓને આપવાની ના પાડી પોતાની જાતને સંકોચી દીધી. આપણે ભારતની બહાર ગયા નહીં, આપણે બીજી પ્રજાઓ સાથે પોતાની સરખામણી કરી નહીં, એ આપણા પતનનું એક કારણ છે. છેલ્લી કહેવાય, એમના વિચારો તો ઘણા બધા છે, બધા તો હું અત્યારે કહી ન શકું કારણ કે તમારા વિચાર માટેનું, મંથન માટેનું, શિક્ષણ માટેનું કાર્ય પણ શરૂ થવાનું છે હમણે થોડા સમય પછી જ. પણ આજે મને મોકો મળ્યો છે આપ બધાની સાથે સંવાદ કરવાનો, એટલે મારી ઈચ્છા તો એવી છે કે હું ભલે અધૂરું લેસન તમને લાગે પણ તમને વિચારતા કરી દેજા, તમારી સામે કેટલાક પ્રશ્નો ઉઠાવી દેજા કે જેનો જવાબ તમારે કોઈ વેબસાઇટ ઉપરથી નથી શોધવાનો, જેનો જવાબ કોઈ પરીક્ષાના પેપરમાંથી નથી શોધવાનો, જેનો જવાબ તમારે તમારા હૃદયમાંથી શોધી અને હવે આવું પુનરાવર્તન ન થાય એવું ભારત બનાવવા માટે કામ કરવાનું છે. એ મારી ઈચ્છા છે, એટલા માટે મારી ભારતીય આધ્યાત્મિક અને દાર્શનિક વિચારો પશ્ચિમના દેશો પર કોઈ મહાપુરની પેઠે ફરી વળવા લાગ્યા છે. પશ્ચિમ એને રોકી શકે એમ નથી અને આપણે પણ પશ્ચિમમાંથી આવતી કોઈ પ્રકારની ભૌતિકવાદી સંસ્કૃતિને રોકી શકીએ એમ નથી. આવી જાતની આપણેથી જ સંસ્કૃતિની સમતુલા જળવાઈ રહે છે. એવું નથી કે આપણે પશ્ચિમ પાસેથી બધું જ શીખવાનું છે, અગર તો પશ્ચિમે આપણી પાસેથી બધું જ શીખવાનું છે. આધ્યાત્મિકતાની બાબતમાં પશ્ચિમ આપણા કરતા ઘણે દરજ્જે ઉતરતું છે પણ એમનો સમાજ આપણા સમાજ કરતા ઘણે દરજ્જે ચડિયાતો છે. પાશ્ચાત્ય દેશોમાં જ્ઞાતિ અંગેની કોઈ ખટપટ નથી, જ્યારે આપણા દેશમાં જ્ઞાતિની શ્રેષ્ઠતાને એટલા બળગા ભૂક્યા કરીએ છીએ કે આખરે અન્નનો એક કોળિયો પણ પામતા નથી. આ રિયલ વાત છે. એમણે એમાં આગળ તો જે વાક્ય કહ્યું ને કે આપણને ખૂંચે એવું વાક્ય છે, હું અટકી ગયો જો બોલતા બોલ એ વાક્ય આવી ગયું. તમારામાં એક સાદી સોય બનાવવાની શક્તિ નથી, તમે અંગ્રેજોની ટીકા કરો છો ભૂખ ખાઓ. મારે અટકી જવું પડ્યું બોલતા પહેલા, કે તમે જોયું કોઈ આગળ બોલતા પહેલા અચાનક અટકી ગયો માનતા વાત. આ વાત ક્યારે સાચી હતી? રાજી સાચી. કેમ આપણે નવી પેટન્ટ નથી આપતા? કેમ આપણે નવા ઇન્વેન્શન નથી આપતા? એક આખા બટન થી લઈ એના માઇક્રોફોન સુધી, સિમેન્ટ કોન્ક્રીટ થી લઈ અને બોલપેન સુધી, કોમ્પ્યુટર થી લઈ અને આ રિસ્ટોર સુધી, હું તમને તમે આટલા બધા ઇન્વેન્શન માનવ જાતને ઉપયોગી થાય છે, દુનિયાભરના દેશોમાં પ્રદાન કરે છે. આપણે એટલા માટે નથી આપતા કે મેં કહ્યું એમ આપણે લેસન નથી કરતા, આપણે એના માટેની વિચારો ખુલતા નથી, ખોલતા નથી. પાવર ઓફ ઇમેજિનેશન આપણા યુથને આપણે આપતા નથી. ભારતવર્ષમાં જો કોઈ મહાન દોષ હોય તો તે સંગઠનનો અભાવ છે. જો આજની વાત, આજના રાજકારણને તમે જોશો, આજના બિઝનેસને તમે જોશો, આ વાત મોટા મોટા મોટિવેશનલ સ્પીકર કરશે જે સ્વામીજીએ કહ્યું, ભારતમાં ભારતવર્ષમાં જો કોઈ મહાન દોષ હોય તો તે સંગઠનનો અભાવ છે. દરેક માણસ હુકમ ચલાવવા માંગે છે, કોઈ હુકમ ઉઠાવવા તૈયાર નથી. આપણા દેશને વજ્ર જેવી માંસપેશીની અને પોણાની સ્નાયુઓની જરૂર છે, જેનો સામનો થઈ શકે નહીં એવી પ્રબળ ઈચ્છા શક્તિની જરૂર છે. ઘેટાઓ અનુકરણ છોડીને સિંહ બનો. નૂતન ધર્મ છે મર્દાની, પાવર થોટ્સ છે આ બધા. હિન્દુ ધર્મમાં પ્રવેશી ગયેલા પુરોહિતો, કર્મકાંટીઓ અને સંપ્રદાયો તો શું ખાવું, શું અનકવું, શું પહેરવું અને કેમ તિલક કરવું એવી તદ્દન નકામી વાતોની અર્થિન ચર્ચામાં યુગો બગાડ્યા છે. એમાંથી બહાર આવી અને જાતે આત્મસાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરો. તમે બધા એક એક વેવી બેવકૂફો બનવા કરતા હરણતા નાસ્તિક બનો એ જોવાનું હું વધુ પસંદ કરું. આ અંધશ્રદ્ધા, આ ગામે ગામ આપણા જે પૈસા ખર્ચાઈ જાય છે અંધશ્રદ્ધા, એની સામેનો વિચાર અને શિક્ષણ
શિક્ષણ એટલે તમારા ભવિષ્યમાં મરવા આવે ભરવામાં આવે ને આખી જિંદગી સુધી ત્યાં એમને પડી રહેલી અને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. શિક્ષણ અને માહિતી જો એક વસ્તુ હોત તો લાઇબ્રેરીઓ વિદુષી હોત અને વિશ્વકોષો ઋષિ હોત. શિક્ષણ એટલે દાપણ, શિક્ષણ એટલે આપણી અંદરના પૂર્ણત્વનું પ્રગટીકરણ. ઋષિઓએ શું ઉપદેશ આપ્યો? એનું જ્ઞાન મેળવીને તમારે બેસી રહેવાનું નથી. એ ઋષિઓ તો ગયા, હવે તમારે પોતાને જ ઋષિ થવાનું છે. તમે અવતારો જેવા મનુષ્યો છો, તમારે જાતે જ એનો અનુભવ કરવાનો છે. વિચારજો મિત્રો, ભારતના ઉચ્ચ વર્ગો તમે શું એમ માનો છો કે તમે જીવતા છો? તમે તો હજારો વર્ષ પુરાણા સચવાયેલા શબ્દ છો. તમારી જગ્યાએ નૂતન ભારતને ઊભું થવાનું, હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી માછીમારો ચમારો અને ઝાડુવાળાઓની ઝૂંપડીઓ માંથી આવવા, કારખાનાઓ અને બજારોમાંથી અને બહાર નીકળવા, રચનાત્મક વિચારો કરે, તમારા શાસ્ત્રોને ગંગા નદીમાં ફેંકી દો. આ દેશમાં ચોમેર આળસ અધમતા અને દંભ દેખાય ફેલાઈ રહ્યા છે. પ્રથમ આ દેશના લોકોને પાશ્ચાત્ય વિજ્ઞાનની મદદથી સારો ખોરાક, સારા કપડાં, ભોગના પુષ્કળ સાધનો મેળવતા શીખો અને પછી આ ભોગના બંધનોમાંથી કેમ છૂટવું એનો ઉપદેશ આપો. મિત્રો, મેં તમને પહેલા કહ્યું કે મેં થોડીક ઝલક આપી, આખી ઝલક નથી આપી, શક્ય પણ નથી. આપણી પાસે જે મર્યાદિત સમય છે અને એટલું જ રહેવાનું, એક પીરિયડની અંદર કંઈ આખું બુક પૂરી ના થાય એવી વાત છે. પણ મેં એટલા માટે આ તમને આપી કે જો ખરેખર વિવેકાનંદનો વારસો ઉજાળવો હોય તો પહેલી વાત ખોટી છે એવું નથી કરતો. એમને જે વેદ વિશે, અદ્વૈત વિશે, વેદાંત વિશે અદ્ભુત વાતો કરી છે એ ખોટી નથી. પણ જે મેં છેલ્લું વાક્ય જાણી જોઈને પસંદ કરીને રાખેલું કે એમણે સ્પષ્ટ એમ કહેલું કે પહેલા પાયો તો બાંધો પછી શિખરની વાત કરજો. પેલા પાયો અડી હોય તો મંદિરની ધજા ક્યાંથી લેરાશે? પાયો તો જોશે ને પહેલા. પાયો બાંધો, સમાજને મજબૂત કરો, દેશને મજબૂત કરો, સંગઠિત થાઓ, જ્ઞાતિવાદના ચોકઠામાંથી બહાર નીકળો, જૂનવાની વિચારો છો અને તમારા પોતાને જે અમુક પ્રકારની જે સંકુચિતતા છે, જડતા છે, મિથ્યાભિમાન છે એમાંથી મુક્ત થાઓ, તો તમે ભવિષ્યની અંદર અધ્યાત્મ, અદ્વૈત, આ બધું જે આપણો જે મહાન વેદાંતનો વારસો, આના બધા સુધી પહોંચી શકશો. આ લેસન નહીં થાય તો ભારતીય સંસ્કૃતિ તો બહુ સ્પષ્ટ છે કે જેનો જ્યાં સુધી આત્મા તત્વચિંધ્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. સાધનાના નાટકોથી સાધના, ઉપાસના, ભક્તિ નથી થવાની. પણ આત્મા તમારો કેટલો છે, એમાં તત્વ દર્શનનું પ્રમાણ કેટલું છે, એની અંદર તમે કેટલા ચોખ્ખા છો, કેટલા પ્રામાણિક છો, કેટલા આગળ નીકળવા માટે શક્તિશાળી છો અને કેટલા વિદ્વાન છો, એના આધારે આપોઆપ તમારા એક એક કર્મની એક એક શ્વાસની કસોટી પરમાત્મા કરશે. મારા યુવાન મિત્રો, આપણે ઘણી વખત પાછા ભેગા થવાનો યોગ મળશે. મારે આ માટે ઘરની કોલેજ કે એવી સંસ્થા છે, ત્યાં બહુ ભાવ છે, ચાંદની છે, આજકાલની નહીં, ક્યારે વર્ષોથી છે. એટલે હું તો ફરીવાર ક્યારેક બીજી વાતો કરવા માટે આવીશ. પણ આજના દિવસ પૂરતું આ લેસન આપણે વિવેકાનંદને યાદ રાખીને પાકું કરવાનું છે. શાંત ચિત્તે આંખ મીજી સ્વામીજીનો ચહેરો આપણી નજર સામે લાવી અને વિચાર કરવાનો છે કે જે થયું એ થયું. સ્વામીજી પણ ગયા, રામકૃષ્ણ પરમહંસ ગયા, ગાંધીજી પણ ગયા, સાવરકર ગયા, સુભાષ ગયા, સરદાર ગયા, બધા ગયા. હવે આવતીકાલના સરદાર, આવતીકાલના સુભાષ, આવતીકાલના વિવેકાનંદ આજે છે મારી સાથે બેઠા છે. તમે જો થોડુંક વધારે ઊંડાણમાં ઉતરશો, વિચાર શક્તિને, વિચાર નિરીક્ષણ શક્તિને, સ્વામીજી આ બધું જોઈ શું કામ શક્ય, આ બધું લખી શું કામ શક્ય, એમની પાસે શબ્દ હતો, એમની પાસે આંખ હતી જોનારી, વિઝન હતું, આને તમે વેગ આપશો, આનું થોડું વર્ણન કરશો, પરિશીલન કરશો, થોડુંક લર્નિંગ એટીટ્યુડ રાખશો, થોડીક મોકલી વિચારસરણી રાખીને જગતની અંદર શ્રેષ્ઠ શું છે એને પારખતા થશો, આપણા વારસામાં શું પડેલું છે એનો અભ્યાસ કરતા થશો અને એક વ્યક્તિત્વ એનું નિર્માણ કેવું હોય, દેશની અંદર નાગરિકતા એ કેવી રીતે દેશને આગળ લઈ જાય, એક એક નાગરિક કેવો ટકોરાબંધ બને, ત્યારે આખો દેશ આનું રાષ્ટ્ર છે એના ઝંડા છે એ પૂરી દુનિયાની અંદર લહેરાય. આ ચાન્સ છે આપણી પાસે, આ યુવા દેશ છે, વિશ્વને નવી મહાસત્તાની કદાચ જરૂર છે, તો એની અંદર આપણે આ ખુરશી ખાલી થયેલી છે, ખાલી થવાની છે, તો એની અંદર આપણી પાસે સિંહાસન બેસવાનો ચાન્સ છે. પણ ત્યાં સુધી પૂરું નહીં થાય જ્યાં સુધી આ દેશની યુવા શક્તિ જે છે એ માત્ર નારાબાજીઓ, માત્ર તાળીબાર આમ એમ નહીં, પણ ખરેખર પોતે કળા, સાહિત્ય, વિચાર, વિદ્વત્તા આ બધાના સંપર્કથી પોતાની જાતને ડેવલપ નહીં કરે ત્યાં સુધી નથી થવાનું. અને ખૂબ આનંદ થયો આજે તમારી વચ્ચે આવીને. જુવાન મિત્રો છો એટલે ફિલ્મ ગીતની પંક્તિથી મારી વાત પૂરી કરું. મુશ્કિલ મેં હૈ કૌન કિસી કા સમજો ઇસ રાઝ કો લેકર અપના નામ કભી તુમ ખુદ કો આવાઝ દો બિના લડે મત હારો. લેકર અપના નામ કભી તુમ ખુદ કો આવાઝ દો, બહાર નહીં, તમારી જાત, તમારી પોતાની જાત. આવું સરસ મજાનું ઓડિટોરિયમ હોય, સરસ મજાનો કોઈ કાર્યક્રમ હોય, તમે મોડા પડો, લાઈટ બંધ થઈ ગઈ છે, આ સ્ટેજ ઉપર જ લાઈટ છે, હવે તમારે તમારી સીટ ઉપર પહોંચવાનું છે,
તમે એવી અપેક્ષા રાખો કે લાઈટ થાય તો હું પહોંચું તો કાર્યક્રમ પૂરો થાય ત્યારે પાછી લાઈટ થાય, જીવન પૂરી થવા આવે ત્યારે તમને ઝબકારા થાય. તો શું કરવાનું છે આપણે આગળ વધવા માટે? મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢીને આપણે એમાંથી ટોર્ચ ચાલુ કરો, એની લાઈટ ચાલુ કરો. એક પગથિયું આગળ જાવ એટલું અજવાળું દેખાશે તમારા મોબાઈલમાં. જે એક પગથિયું આગળ જાશો ત્રીજું પગથિયું દેખાશે, બીજું પગથિયું આગળ જાશો ત્રીજું પગથિયું દેખાશે. આપણી અંદર મિત્રો એટલું અજવાળું તો પણ હોય જ છે કે જેને કારણે આપણે આખા ઓડિટોરિયમમાં લાઈટ ભલે ન કરી શકીએ, પણ આપણે જ્યાં જવું છે ને એના પગથિયા ઉપર મંજિલ ઉપર કદમ મૂકી શકીએ એટલું અજવાળું. ધન્યવાદ.